ધોરણ આપણે પ્રશ્ન તેત્રીસ ગણો અને સરવાળો કરો અહીંયા બાળકો તમને ઉદાહરણ બતાવ્યું છે કે તમારે અહીંયા ગણવાના છે મણકા અને તમારે સરવાળો કરતા શીખવાનું છે આપણે સરવાળો આગળ શીખી ગયા છે તો જો અહીં તમને પહેલા ખાનામાં પાંચ મણકા આપ્યા છે અને આ સરવાળનું ચિહ્ન એટલે વત્તા એટલે વત્તાનું ચિહ્ન આપ્યું છે અને આ ખાનામાં કુલ છ મણકા છે એટલે પાંચ વત્તા છ એટલે આ બધા મણકા ગણીશું તો જવાબ કેટલો આવશે અહીંયા તમને અગિયાર ઉદાહરણ પ્રમાણે બતાવ્યું છે તો આપણે હવે એ પ્રમાણે બીજું ઉદાહરણ ગણીએ આપણે પહેલાં ખાનામાં મણકા કરીશું તો જુઓ અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત છે તો પહેલા ખાનામાં સાત મણકા છે આપણે સાત લખીશું વત્તાનું ચિહ્ન અને પછી બીજા ખાનામાં એક બે ત્રણ ચાર અને પાંચ મણકા છે તો આપણે અહીં પાંચ લખીશું હવે આપણે બધાનો સરવાળો કરીશું તો અહીંયા સાત મણકા છે અહીંયા સાત મણકા છે સાત પછી અહીંયા આઠ નવ દસ અગિયાર અને બાર એટલે સાતમાં પાંચમું લેતા જવાબ કેટલો મળશે આપણને બાર એવું છે તો તમને અહીં બીજું ઉદાહરણ કીધું છે કે અહીંયા આપણે મણકાની સંખ્યા ગણીશું તો ત્રીજા ઉદાહરણમાં તો અહીં એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ મણકા છે તો આપણે અહીં આઠ લખીશું તો અહીં ત્રેપનમાં બીજા મણકા ગણીશું તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ મણકા અહીંયા પણ આઠ મણકા છે તો અહીંયા આઠ મણકા છે તો હવે આપણે બંનેનો સરવાળો કરીશું આઠ વધતા આઠ કેટલા થશે તો આ આઠ મણકા પછી સરવાળો આપણે કરીશું તો આઠ પછી નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ અથવા આઠમાં આઠ મળીશું તો જવાબ કેટલો આવશે આપણો સોળ આ પ્રમાણે તમારે ગણવાનું છે એના પછી ઉદાહરણ જોઈએ તો એક બે ત્રણ અને ચાર લખીશું ચાર મણકા છે એટલે ફરી અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ અહીંયા નવ મણકા છે તો આપણે નવ લખીશું હવે ચારમાં નવ ઉમેરીશું તો અથવા નવમાં ચાર ઉમેરીશું તો આ બધા મણકા ગણીશું તો નવમાં ચાર ઉમેરીશું તો આપણો જવાબ કેટલો આવશે જવાબ આવશે આપણો તેર તો આ પ્રમાણે તમારે બાકીના જે ઉદાહરણ તમને ચોપડીમાં આપ્યા છે એ તમારે ઉદાહરણ ગણવાના છે અને ગણાવીને સરવાળા કરવાના છે અને પાન નંબર એકસો તેર પૂરું કરવાનું છે અને તેનો સરવાળો લખવાનો છે તમને અહીં ઉદાહરણ આપ્યું છે કે અહીં તમને ચિત્રમાં આઠ પાન દર્શાવ્યા છે અને બીજા વત્તાનું ચિહ્ન કરીને ત્રણ પાન દર્શાવ્યા છે એટલે આઠ વત્તા ત્રણ એટલે જવાબ આવ્યો છે આપણો અગિયાર તો આપણે બીજું ઉદાહરણ સમજીએ જો અહીં તમને માછલી બતાવ્યું છે પહેલાં ખાનામાં એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત માછલી છે તો આપણે અહીંયા સાત લખીશું બીજા ખાનામાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ માછલી છે તો આપણે અહીં નવ લખીશું એટલે ન સાત વત્તા નવ તો હવે આપણે આ બંનેનો સરવાળો તો સાત પછી આપણે જો નવ માછલીનો સરવાળો કરવો હોય તો સાત પછી આપણે આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ નવ સાતમાં નવ ઉમેરતા જવાબ આવશે આપણો સોળ એવી જ રીતે અહીં ત્રીજા ચિત્રમાં ગણતરી કરીએ તો એક બે ત્રણ ચાર અને પાંચ છે તો આપણે અહીં પાંચ લખીશું હવે બીજામાં વત્તા વત્તા કરીને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ છે તો આપણે નવ લખીશું પાંચ વત્તા નવ બરાબર પાંચમાં નવ ઉમેરતા જવાબ આવશે આપણો ચૌદ તો પ્રમાણે તમને બે ઉદાહરણ કરીને બતાવ્યા છે તમારે એ જ પ્રમાણે પાન નંબર એકસો ચૌદના દાખલા ગણવાના છે અને સત્યપુથી આપવાનું પૂરું કરવાનું છે પાન નંબર એકસો પંદર પ્રશ્ન પાંત્રીસ ગણો સરવાળા કરો અને જોડો અહીંયા તમારે ચિત્ર ગણવાના છે તેનો સરવાળો કરીને તેને યોગ્ય જવાબ સાથે સામે જોડવાના છે તો જુઓ અહીં તમને ચોકલેટ બતાવી છે તેને ગણી છે તો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત છે પહેલાં ખાનામાં સાત છે બીજા ખાનામાં એક બે ત્રણ ચાર અને પાંચ બીજા ખાનામાં પાંચ છે તો આપણે એનો સરવાળો કરીશું આ સાત પછી આઠ નવ દસ અગિયાર અને બાર બાર સરવાળો થયો તો એને આપણે જોડકામાં યોગ્ય જવાબ એટલે અહીંયા તમને ઉદાહરણમાં બતાવ્યું છે કે બાર સાથે એને જોડ્યા છે એટલે સાત વત્તા પાંચ બરાબર જવાબ કેટલો આવે બાર એવી રીતે તમને અહીં બીજું દાહોદ આપ્યું છે અહીંયા તમને એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ માછલી પહેલાં ખાનામાં છે બીજા ખાનામાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ માછલી છે બરાબર છે તો આઠમાં નવ ઉમેરતા તો આઠ પછી આઠમાં નવ ઉમેરતા કુલ બધી માછલી આપણે ઘણી હોય તો આપણે અહીં આઠ પછી નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ અને સત્તર માછલી થાય તો મેં અહીંયા સત્તર જવાબ આવ્યો તો સત્તરને હું આ પ્રમાણે જવાબ સાથે અહીંયા જોડીશ એ જ પ્રમાણે તમારે બીજી રીતે પણ કરવું હોય તો આપણે બધી કુલ સંખ્યા ગણી નાખીએ તો જો અહીં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ આ રીતે પણ તમે કરી શકો છો કે બધા વધતા બી કરી શકો છો અને બીજી રીતે મેં તમને કીધું તેમ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો અહીં આઠ વત્તા એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે અહીંયા છ થશે એટલે આઠ વત્તા સોળ બરાબર કેટલા થાય છે ચૌદ તમે અહીંયા ચૌદ સાથે જોડ્યા આ પ્રમાણે તમારે સરવાળો કરવાનો છે અને સંખ્યા અને અંક વડે જોડવાના છે તમારે આ પ્રમાણે બાકીના ઉદાહરણ જાતે ગણવાના છે નંબર એકસો સોળ પ્રશ્ન છત્રીસ સરવાળા કરો અહીંયા તમને સરવાળા તમને પહેલાં વિભાગમાં ઊભા બતાવ્યા છે અને બીજા વિભાગમાં તમને આડા સરવાળા બતાવ્યા છે આપણે હવે પહેલાં ઊભા સરવાળા શીખીશું જે આપણે આગળ એક રકમના શીખી ગયા છે તો જુઓ અહીં આપણે દસ વત્તા આઠ દસ વત્તા આઠ છે તો આપણે અહીં સરવાળો એનો કરવાનો છે તો મેં તમને આ પ્રમાણે તમને નોટમાં લખીને બતાવ્યું છે કે નોટમાં દસ વત્તા આઠ તો આપણે આગળ શીખી ગયા ત્યાં મીંડા ગણતરી કરવાની છે તો દસ પીંડા પાડવાના છે આપણે તો અહીં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ પીંડા પાડ્યા હવે નીચે કેટલા છે આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ મેં અહીં આઠ પીંડા પાડ્યા હવે બધા આપણે ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર જવાબ આપણો કેટલો આવ્યો અઢાર આ પ્રમાણે તમારે આ પ્રશ્ન છત્રીસની ગણતરી તમારે નોટબુકમાં પણ આવી રીતે મીંડા કરી કરવાની છે હવે તેર વત્તા ચાર તો આપણે પહેલાં કેટલા મીંડા પાડીશું તેર મીંડા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર તેરમાં કેટલા ઉમેરવાના છે આપણે ચાર તો એક બે ત્રણ ચાર હવે આપણે બધા ગણીશું તો તેર તેર તો આપણી પાસે મીંડા પાડે જ છે તેરમાં માં આપણે ચાર ઉમેરશું તેર પછી ચૌદ પંદર સોળ અને સત્તર તો જવાબ આવશે આપણો જો આપણે બીજી રીતે દાખલો ગણવો હોય તો અહીંયા આપણે આ આ રીતે ગણી શકાય એકમ બોલાય બોલાય અને છે આપણે આગળ શીખી ગયા છે આ શું છે પહેલી સંખ્યાને આપણે શું બોલીએ એકમ અને બીજી સંખ્યાને આપણે શું બોલીએ છીએ દશક તો એકમમાં કેટલા છે બે તો અહીંયા આપણે બે મીંડા કરાય અને દશકમાં કેટલા છે તો એક તો આપણે ગણીએ હવે તો એક બે અને ત્રણ કેટલા લખીશું હવે દર્શકમાં કેટલા છે અહીંયા કોઈ સંખ્યા એક તો એકનો એક તો આવી રીતે પણ બાર વત્તા એક બરાબર જવાબ આપણે કેટલો આવ્યો તેર અથવા આપણે બાર મિનિટ પાડીને એક મિનિટો પાડીએ અને ગણીએ તો પણ જવાબ આપણો તેર આવશે એવી જ રીતે આપણે આ દાખલો ગણીએ કે ચૌદ વત્તા પાંચ ચૌદમાં આપણે પાંચ ઉમેરવાના છે જો આપણે એકમ દશકની રીતે કરીએ તો પહેલાં કેટલા મીંડા પાડવા પડે આપણે એકમમાં ચાર છે તો આપણે એક બે ત્રણ અને ચાર મીંડા પાડીશું દશક બીજા એકમમાં કેટલા મીંડા છે પાંચ મીંડા એક બે ત્રણ ચાર અને પાંચ મીંડા પાડીશું તો હવે આપણે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો એકમમાં આપણે કેટલા લખીશું નવ દશકમાં અહીંયા કોઈ સંખ્યા નથી એટલે આપણે શૂન્ય અને એ એક વત્તા શૂન્ય બરાબર કેટલા આવે એક તો જવાબ આપણો કેટલા આવ્યો ચૌદમાં પાંચ ઉમેરતા જવાબ આપણો ઓગણીસ આવ્યો આ પ્રમાણે પણ તમે ગણતરી કરી શકો છો આવી રીતે અગિયારમાં છ ઉમેરતા તો આપણે અહીં અગિયારમાં છ ઉમેરવાના છે તો આપણે પહેલાં એકમમાં એક છે તો એક મીંડું પાડીશું અને અહીંયા એકમમાં છ છે તો એક બે ત્રણ ચાર પાંચ અને છ મીંડા પણ પડાય તો અહીંયા આપણે બધા મણકા ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત સાત બરાબર છે અહીંયા દશકના સ્થાનમાં કંઈ નથી આપણે શૂન્ય મૂકીશું એક વધતા શૂન્ય બરાબર કેટલા થાય એક તો સત્તર પણ થાય આ પ્રમાણે પણ તમે ગણતરી કરી શકો છો ચાલો હવે આ તો સાદી ગણતરી છે તે તમને દરેકને આવડે છે કેટલા મેંધા પાડીશું આપણે સાત એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત નીચે કેટલા છે છ ઉમેરવાના છે તો એક બે ત્રણ ચાર પાંચ અને છ બધા મણકા ગણીશું સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર તો અહીંયા જવાબ આવશે આપણો તેર હવે આપણે અહીંયા આઠ છે તો આઠ માણકા મિંડા પાડીશ અહીંયા અઢાર વત્તા શૂન્ય તો અહીંયા આપણે શીખી ગયા કે શૂન્ય વત્તા કોઈ પણ સંખ્યા હોય તો તે સંખ્યાનો જવાબ એ સંખ્યા આવે એટલે જો શૂન્ય વત્તા આઠ છે તો આપણે અહીંયા આઠના આઠ લખીશું અને એકનો એક એટલે જવાબ આપણો અઢાર આવશે બાળકો મેં તમે નોટમાં ગણાતો દર્શાવીને અહીં સદી પુથીમાં જવાબ લખ્યા છે તમારે એ જ પ્રમાણે તમારે સદી પુથીનું પાન નંબર એકસો સોળના દાખલા તમારે ગણીને સધેપોથીમાં અને નોટમાં લખવા નોટમાં પૂરા કરવાના છે